જોઈએ છીએ કે તમને ખબર હોય તો જૂના જમાનામાં પાહાબમ કેડિયા પહેરતા આપણે અને એને કહુ બાંધતા. આજે રાજકોટને આંગણે સૌરાષ્ટ્રના 72 ગામમાંથી ભેગા થયેલ વાછાણી પરિવારને જોઈ અને કહુ તો નથી રહી પણ અમારું દિલ આજે એટલું બધું હરપથી ઝૂમી ઉઠ્યું છે કે બે શબ્દો કહેવાનું મન થાય છે કે વાહ ભાઈ વાહ. છતાંય ક્યાંક આપણી થોડી કચાશ છે. જ્યારે આ તો વાછાણી પરિવાર છે ભાઈ, તમને ખબર હોય છે, અને વાછાણી પરિવારમાં હાકલા ઉકરાય એવો જ હોય કે ભાઈ ભાઈ, એના બદલે અવાજ કા નથી આવતો કોઈ જાતનો? તાલ્યું તો એક વખત એવી વગાડજો, ઉમિયા માતાજીને જઈ એક વખત એવી બોલજો કે ખબર પડી જાય સૌરાષ્ટ્રના ગામે ગામ કે રાજકોટમાં આજે વાછાણી પરિવારનું સ્નેહ મિલન છે. માટુંથી વાત સાંભળું છું ને એનાથી ત્રાસ છૂટી જાય છે. વ્યસન આપને જોઈતું છે કે આપણે વ્યસનને જોઈતા છીએ? છોડો મિત્રો, ખાસ યંગ બ્લડને કહું છું ખાસ કે આ વસ્તુ છોડજો. તમારે સમાજમાં તરક્કી કરવી હોય તો આ વ્યસન છોડજો. અને એક જ વ્યસન નથી હો, કેટલા કેટલા વ્યસનો કારણ વગરના છે. એટલે મિત્રોને વિનંતી કરું, એવી રીતે દીકરીઓને પણ હું કહું છું, ખાસ લાગણી સ્વભર લાગણીથી હું વાત કરવા માંગુ છું કે દીકરીઓ વિચારજો, તમારા કુટુંબ તમારા હાથમાં બબે કુટુંબની આબરૂ છે, સાચવજો. તો આ વાછાણી પરિવારને ફરી ફરીને હું વિનંતી કરું છું કે સમય આવતા ભાઈ શ્રીએ કીધું કે ઓલ સૌરાષ્ટ્ર વ્યાપી એક વાછાણી પરિવારનો આપણે ગ્રંથ ઉભો કરવો છે, વાછાણી પરિવારનો એક સ્નેહ મિલન ઉભો કરવું છે. તો આવા સ્નેહ મિલન ઉભા કરવા હોય, વાછાણી પરિવારને મદદરૂપ થવું હોય તો અમારા જેવામાં ગામડામાં વસતા કોઈ પણ વાછાણી પરિવારને કહેજો કે અમે તમારી સાથે રહેશું. હું આજે અહીંયા સ્ટેજ ઉપરથી ભાઈશ્રીને કહું છું કે અમારી ક્યાંય પણ જરૂર હોય, કોઈ પણ ગામડામાં જવું હોય તો અમને કહેજો, અમે તમારી સાથે રહેશું. સમયથી અમે અને આર્થિક રીતે મદદ કરાવશું ગામડામાંથી. તો ફરી ફરીને હું વાછાણી પરિવારને વિનંતી કરું છું કે ગામડામાં કોઈ પણ ભોગે ક્યાંય પણ જવું હશે અને કોઈ પણ માહિતી જોતી હશે તો અમે પૂરી પાડશું એવી આજની તારીખમાં હું ભાઈને ખાતરી આપું છું. હવે